હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ પ્રકરણ નંબર 5 ગતિના નિયમ, પ્રકરણ નંબર 5 ગતિના નિયમ અહીંયા અંદર તો અહીંયા આગળ ગતિના આ નિયમોની અંદર આપણે લાસ્ટ જે ચેપ્ટર ભણ્યા એમાં જો વેગમાન સંરક્ષણનો નિયમ અને વેગમાન સંરક્ષણના નિયમને આધારે આપણે કેટલીક વસ્તુઓને સમજ્યા અને ત્યારબાદ એ નિમ્નગામી બળો અને બળોનું સંતુલનની સમજૂતી આપી. પ્રસ્તુત લેક્ચરમાં આપણે આજે જેની ચર્ચા કરવાની છે એ ટોપિક છે ઘર્ષણ, ફ્રિક્શન. ફ્રિક્શન જેને આપણે કહીએ છીએ ઘર્ષણ, યાદ રાખજો. તો ઘર્ષણની આપણે વાત કરવાની છે. તો અહીંયા આગળ ઘર્ષણ શીખતા પહેલા આપણે બળોના પ્રકારોની સમજૂતી મેળવી લઈએ. સામાન્ય બે બળો તમે જોયા છે, સંપર્ક બળો અને અસંપર્ક બળો. જે અસંપર્ક બળો છે એ ક્ષેત્રીય બળો છે. ઉદાહરણ આપણે છે દૂરકો બળ, ચુંબકીય ક્ષેત્ર એટલે કે ચુંબકીય બળ અને વિદ્યુત બળ. એ ત્રણ બળો કેવા છે? તો કે અસંપર્ક બળો છે. સંપર્ક બળોની વાત કરતા હોઈએ તો ભાઈ આપણે કોઈ વસ્તુને આગળ લઈ જવી હોય તો કાં તો ધક્કો મારવો પડે અથવા તો એને પુલ કરીને ખેંચવો પડે, એટલે કે દોરડાથી બાંધીને ખેંચી. ધારો કે ટ્રેનમાં શું થાય છે? તો કે ખેંચાણ બળો, બરાબર છે. એ ખેંચાણ થાય છે અને એને આમ એક એક ડબ્બાને ધીરે 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 ખેંચીને ધક્કો લાગતા ટ્રેન આગળ વધતી હોય છે. તો આવા પ્રકારના બળો છે. ત્યારબાદ કેટલાક બળોની અંદર ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ થાય છે. ધારો કે દરવાજાની અંદર જે તમારા મિજાગરા લાગેલા છે, એ મિજાગરા શું છે? એ તમારા ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે મિજાગરા પર લાગતું બળ જ્યારે આ એક પર ભાગનો ભાગ આમ હોય ત્યારે એ બળ બીજાને આમ અલર્ટ કરે છે અને દરવાજા બંધ ચાલુ થાય છે. ત્યારબાદ અનેક પ્રકારના જે ટીકાઓ છે, એ ટીકાઓ પણ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું પાલન કરે છે. પદાર્થ બધા ટેકો મૂકેલો છે તો અહીંયાથી આ પદાર્થને પણ વજન લગાડે એ ટેકો પાછો ફરીને એ પૃથ્વી પર પાછો વજન બળ લગાડી દે છે અને એ વસ્તુને ટેકવી રાખે છે. એક વસ્તુ કહીએ તો અહીંયા આવા બળો છે, ત્યારે સ્પ્રિંગમાં જતા પુનઃસ્થાપક બળો છે. એ પુનઃસ્થાપક બળો એ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે કે પુનઃસ્થાપક બળ, યાદ રાખજો, સેન્ટર પુનઃસ્થાપક બળ જે હોય છે એ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય અને એના કરતાં વિરુદ્ધ દિશામાં હોય છે. એટલે લખવા લખી શકાય એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ. હૂકનો નિયમ આપણે આગળ ભણીશું, ચેપ્ટર નંબર 5ની અંદર ત્યારે આને સમજીશું. તો પુનઃસ્થાપક બળ પણ એક પ્રકારનું બળ છે. ત્યારબાદ તરલમાં લાગતું ઉત્પ્લાવક બળ, તરલમાં લાગતું ઉત્પ્લાવક બળ કે જેના કારણે આપણે પાણીમાં તરી શકીએ છીએ. જો ઉત્પ્લાવક બળ હાજર ના હોય આપણે પાણીમાં તરી ન શકીએ, યાદ રાખજો. તો આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ વજન બળ અને વિદ્યુત બળ છે ઘર્ષણ બળ. કયું બળ છે? ઘર્ષણ બળ પણ આ એક ઉદાહરણ છે. તો આપણે શરૂઆત કરીએ તો ભાઈ ઘર્ષણ બળ મારે સમજવું હોય તો પહેલાં સૌથી પહેલાં આપણે વસ્તુ સમજીએ. ધારો કે મારી આ સંપર્ક સપાટી છે, તો સંપર્ક સપાટી પર અહીંયા એક એમ દળનો પદાર્થ મૂકેલો છે. સંપર્ક સપાટી પર એમ દળનો પદાર્થ મૂકેલો છે. જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે અહીં ધ્યાન રાખજો, અહીંયા આગળ જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે સંપર્ક બળ સપાટીનું લંબ ઘટક અહીંયા લઈએ તો કે અહીંયા જ્યારે બળ લાગે છે ત્યારે એનું આ લંબ ઘટક જેને આપણે કહીએ છીએ લંબ પ્રતિક્રિયા બળ, ટૂંકમાં લંબ બળ કેપિટલ એન છે. અને અહીંયા આગળ આ તરફ લઈએ છીએ ધ્યાન રાખજો તો આ આપણું બળ છે. તો કે આના આ સપાટીને સમાંતર એને કરતાં વિરુદ્ધ દિશાની અંદર આ લાગતું તમારું બાહ્ય બળ છે. તો અહીંયા બાહ્ય બળ લગાડવા છતાં અહીંયા એમ દળનો પદાર્થ ખસતો નથી. અહીંયા લાગે ઘણીવાર આપણે જોયું છે, ધારો કે ટેબલ પર આપણે વસ્તુ બ્લોક મૂકેલો છે લાકડાનો 2 કે 3 કિલોગ્રામ, આપણે આંગળીથી ધક્કો મારી છતાં બ્લોક ખસતો નથી, 2 આંગળી ધક્કો મારી છે ખસતો નથી. પછી આપણે ઘણીવાર એક હાથ આમ જોરથી મારીએ ત્યારે થોડું ખસે છે, ક્લિયર છે. એટલે કે અહીંયા શું થાય છે કે જ્યારે બાહ્ય બળ લગાડવા છતાં જો પદાર્થ ખસતો ના હોય તેનો અર્થ થયો કે ભાઈ આટલા પદાર્થની વિરુદ્ધ દિશામાં કંઈક બળ લાગે છે કે જે બળ પદાર્થને ખસવા દેતું નથી. અહીંયા
કોઈક એવું બળ કે જે બાહ્ય બળની સામે લાગે છે, જે બાહ્ય બળ કરતાં વિરુદ્ધ દિશામાં છે, કે જે આપેલા પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. ધ્યાન રાખજો, પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે. જે ક્યાં લાગે છે? કે જે સંપર્ક સપાટીને સમાંતર લાગે છે. અહીંયા આપણે લઈને લંબ પ્રતિક્રિયા પણ છે, એટલે આપણું છે સંપર્ક સપાટીને, સંપર્ક સપાટીને લંબ જે બળ લાગે છે એને લંબ પ્રતિક્રિયા પણ કહીએ છીએ. અને સંપર્ક સપાટીને સમાંતર લાગતું બળ અને જે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરતું હોય, અહીં ધ્યાન રાખજો, પદાર્થની અપેક્ષિત ગતિ એટલે શું? ધારો કે હું આ પદાર્થને આ દિશામાં ધક્કો મારું તો મારો પદાર્થ આ દિશામાં ખસવો જોઈએ, ખસવો જોઈએ. ધારો કે હું આ દિશામાં બળ લગાડું છું એટલે પદાર્થ મારો ખસવો જોઈએ, આ દિશામાં ખસવો જોઈએ, પણ ખસતો નથી. એટલે કે પદાર્થની અપેક્ષિત ગતિ, યાદ રાખજો, પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ થાય છે. અહીં ધ્યાન રાખજો તો કે એવું બળ કે જે સંપર્ક સપાટીને સમાંતર લાગતું હોય, સંપર્ક સપાટીને સમાંતર લાગતું હોય, પછી બાહ્ય બળ છે એની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગતું હોય, અને નંબર ત્રણ કે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરતું હોય, આ પ્રકારના બળને આપણે કહીએ છીએ ઘર્ષણ બળ. શું કહીએ છીએ? ઘર્ષણ બળ. ધ્યાન રાખજો તો કે સંપર્ક બળ, તો જે સંપર્ક બળ છે અહીંયા આ જે બળ છે એ તમારું સંપર્ક બળ છે. આ સંપર્ક બળના આપણે બે ઘટકો લઈએ છીએ, સમાંતર બળ અને બીજો લંબ ઘટક. સંપર્ક બળ તમારું જે છે એ સંપર્ક બળ, ધારો કે આ હાથ પર મારી આ હાથ બેસી ગયું છે, તો કે મારો આ હાથ આ હાથના સંપર્કમાં છે, સંપર્કમાં છે, તો આ હાથની સપાટી અને આ હાથની સપાટી બંને સપાટીઓ આમ એકબીજા સાથે જોડાઈ ગઈ છે. તો આ જ્યારે જોડાઈ ગઈ છે ને ત્યારે અહીંયા આગળ આ સપાટી આના પર બળ લગાડે છે અને આ સપાટી આના પર બળ લગાડે છે. તો કે બળના આપણે બે ઘટકો વિચારીએ, એક ઘટક આપણે કહીએ છીએ સમાંતર ઘટક, બીજું કહીએ છીએ લંબ ઘટક. તો કે સંપર્ક બળના સંપર્ક સપાટીની સમાંતર ઘટકને સંપર્ક બળના સંપર્ક સપાટીની લંબ ઘટકને આપણે લંબ પ્રતિક્રિયા બળ કહીએ છીએ, અને સંપર્ક સપાટીને યા સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને આપણે ઘર્ષણ કહીએ છીએ. લખી દઈએ કે સંપર્ક બળના, યાદ રાખજો, સંપર્ક સપાટીને સમાંતર, સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહીએ છીએ. ક્લિયર છે? સંપર્ક સપાટીના સંપર્ક સપાટીની સમાંતર ઘટકને ઘર્ષણ કહે છે. અહીંયા લખો તો આ છે મારું ઘર્ષણ. અહીંયા લખો ઘર્ષણ જે છે એ મોટા ભાગે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે, અને ઘણી વાર આપણે કહીએ છીએ પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે, સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે. જ્યારે પદાર્થ ગતિમાં આવી જાય ત્યારે, તો અહીંયા પણ સાપેક્ષ ગતિ એટલે અહીંયા લખો કે જ્યારે પદાર્થ આના પર મૂકવામાં આવે ત્યારે આ સંપર્ક સપાટી અને તમારી પદાર્થની સપાટી, આ સંપર્ક સપાટી અને ધારો કે મારો હાથ આ સંપર્ક સપાટી પર આમ મૂકેલો છે, આ બંને સપાટીઓ ધ્યાન રાખજો. તો જ્યારે બળ લાગતું હોય ત્યારે આ સપાટી તો આ ધારો મૂકેલો પદાર્થ આ તરફ ખસવાનો પ્રયત્ન કરતો હોય, તો સંપર્ક સપાટી શું કરે છે? એમની ઉપર વિરુદ્ધ દિશામાં એક બળ લગાડે છે. ધ્યાન રાખજો, એના કારણે સાપેક્ષ ગતિ કાં તો મંદ પડે છે અથવા તો સાપેક્ષ ગતિ થતી નથી, અપેક્ષ ગતિનો વિરોધ થાય છે. તો અહીંયા આગળ આપણે શીખીએ છીએ ત્યારે યાદ રાખીએ છીએ કે જ્યારે બાહ્ય બળ હાજર હોય, બાહ્ય બળ લગાડવા છતાં પદાર્થ ખસતો ન હોય, એટલે કે પદાર્થની અપેક્ષ ગતિનો વિરોધ થાય છે. અહીંયા સંપર્ક સપાટીના સંપર્કમાં સંપર્ક બળ છે, એ સંપર્ક બળનો જો સમાંતર ઘટક લઈશું, તો સમાંતર ઘટકને ઘર્ષણ કહીશું, એ ઘર્ષણ કરે છે શું? એટલે કે સાપેક્ષ ગતિનો વિરોધ કરે, સાપેક્ષ ગતિનો વિરોધ. સંપર્ક સપાટીની સાપેક્ષે અહીંયા જે પદાર્થ ખસવાનું છે એને ખસવા દેતો નથી, અથવા આ તો ગતિમાં હોય એની ગતિને ધીમી કરી દે છે, ગતિને ધીમી કરી દે છે.
તો આપણે આવી કહીએ છીએ શું કહીએ છીએ સહ હવે અહીંયા પણ આ લંબપણ છે એટલે સમજો લંબપણનું શું થાય આપણે શીખી આવ્યા છે કે જ્યારે લંબપણ હોય કે લંબપણ ને નીચે તરફ આ અહીંયા એ છે સંપર્ક બળ અને આ સંપર્ક બળની વિરુદ્ધ દિશામાં જઈને લેતા કયા છે mg વજન બળ w તો એક n ને તો w સંતોલી દેશે પરંતુ બાહ્ય બળ જે છે એને સામે આ રીતના એક બળ આવે છે એટલે કે f થી લઈએ છીએ આ સ્મોલ f એટલે ઘર્ષણ તો સ્મોલ f નું ફ્રિક્શન નું f સ્મોલ f એટલે ઘર્ષણ તો ઘર્ષણની આપણે લાક્ષણિકતાઓ શીખ્યા કે ભાઈ એવું બળ જે સંપર્ક બળની સપાટીની સમાંતર સંપર્ક બળના સંપર્ક સપાટીને સમાંતર ઘટકને ઘર્ષણ કહેવાય તે શું કરે છે તો કે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે અથવા પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે એવું બળ કે જે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે આવા બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ તમે નેક્સ્ટ સેન્ટેન્સમાં લખી રાખો છો કે અહીંયા આગળ ઘર્ષણ પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે પદાર્થને ખસવા જ નહીં પદાર્થને ખસવા જ નહીં અરે જ્યારે પદાર્થ ધરતી ખસી પણ ગયો ત્યાર પછી પણ એ ઘર્ષણ પૂરું થતું નથી ઘર્ષણ તો લાગ્યા જ કરે છે અને ત્યારે તે પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે અહીંયા મને બે સેન્ટેન્સ સરસ મળ્યા કે ભાઈ પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે અને પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે આ પ્રકારના બળને આપણે ઘર્ષણ બળ કહીએ છીએ ફ્રિક્શન યાદ રાખજો તો ફ્રિક્શનમાં થાય શું કરે મને કહીએ તો એના આધારે આપણે કહીએ છીએ ઘર્ષણના પ્રકાર ઘર્ષણના પ્રકાર તો પછી ઘર્ષણના મુખ્યત્વે ત્રણ પ્રકાર પાડીએ છીએ સૌથી પહેલો પ્રકાર સ્થિત ઘર્ષણ સ્થિત ઘર્ષણ બીજો પ્રકાર છે એ છે ગતિક ઘર્ષણ અને ત્રીજો જે પ્રકાર છે એ છે રોલિંગ ઘર્ષણ યાદ રાખજો જેને આપણે લોટણ કહીએ છીએ ઘણીવાર કહીએ છીએ લોટણ યાદ રાખજો જેને રોલિંગ ઘર્ષણ કહેવાય છે ત્રીજું છે રોલિંગ ઘર્ષણ તો અહીંયા જ્યારે સ્થિત ઘર્ષણ એક છે બીજું ગતિક ઘર્ષણ છે ત્રીજું રોલિંગ ઘર્ષણ છે એવું ઘર્ષણના ત્રણ પ્રકાર પાડીએ છીએ ઘર્ષણ પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરતો હોય તો સ્થિત ઘર્ષણ છે જો પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ થતો હોય ગતિક ઘર્ષણ છે પદાર્થની સાપેક્ષ ગતિનો વિરોધ થતો હોય રોલિંગ ઘર્ષણ છે તો અહીં આગળ સ્થિત ઘર્ષણમાં પદાર્થની અપેક્ષિત ગતિ થવા દેવામાં આવતી નથી ક્લિયર છે તો આપણે સમજીએ છીએ સ્થિત ઘર્ષણ છે શું એ ધ્યાન રાખજો તમને આ સમજ પડી હશે ઘર્ષણની અંદર તમારા મગજની અંદર ક્લિયરન્સ રાખવાનું છે તો ભાઈ અહીંયા આગળ સંપર્ક સપાટી છે એ સંપર્ક સપાટી સંપર્ક બળ લાગે છે એ સંપર્ક બળના બે ઘટક એક ઘટક છે લંબ ઘટક અને એ લંબ ઘટકને આપણે લંબ પ્રતિક્રિયા બળ કહીએ છીએ અને બીજું સમાંતર ઘટક છે એ સમાંતર ઘટકને યાદ રાખો આપણે લઈએ છીએ શું લાગે છે સમાંતર ઘટકને આપણે ઘર્ષણ કહીએ છીએ શું કહીએ છીએ ઘર્ષણ ઘર્ષણ બાહ્ય બળની વિરુદ્ધમાં લાગે છે ઘર્ષણ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગતું બળ હોય છે ત્યાં લખો લખી રખાય કે ભાઈ ઘર્ષણ બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે છે તો આના પરથી એક સેન્ટેન્સ આપણને મગજમાં આવે છે કે ભાઈ કોઈ એકલું જ બળ હોય એક જ બળ લાગતું હોય સાત ધર્મ સામે ઘર્ષણ નથી થતું તો એક જ બળ લાગતું હોય તો બળ ભલે નાનામાં નાનું હોય યાદ રાખજો એક જ બળ લાગતું હોય બળ ભલે નાનામાં નાનું હોય F is equal to m મુજબ F upon m કરીશ તો મને અહીંયા a મળશે તો આટલા a જેટલા પ્રવેગથી તમે જેટલું બળ લગાવ્યું છે 1 ન્યૂટન 2 ન્યૂટન 3 ન્યૂટન 4 ન્યૂટન વિધર તમે વજન પદાર્થ વજન 1 કિલો 2 કિલો 3 કિલો 100 ગ્રામ 200 ગ્રામ મિલીગ્રામ સેન્ટીગ્રામ કે પછી નેનોગ્રામ તો જે રીતે હોય પદાર્થમાં પ્રવેગ ઉત્પન્ન થાય થાય ને થાય જો પ્રવેગમાં પ્રવેગ ઉત્પન્ન થાય તો પદાર્થ પોતાની ગતિને ચાલુ કરશે ગતિમાં હશે તો ગતિમાં ગતિ જ રહેશે અને જો F is equal to 0 હશે તો a = 0 હશે જો f = 0 હશે તો a = 0 હશે ક્લિયર છે અને ઘણીવાર જ્યારે f લગાડવું છે છતાં પણ a = 0 હોય જે પરિસ્થિતિ આપણે લઈએ છીએ જો f = 0 તો a = 0 તો v = 0 માટે પદાર્થ સ્થિર
पदार्थ स्थिर अथवा पदार्थ नु अचल वेग चाल आपने આવું કહ્યું પરંતુ f = not equal to 0 હોય અને a = 0 હોય એ ધ્યાન રાખજો ફરક આપણે એ લખી દીધું કે f = 0 તો a = 0 તો પદાર્થનો વેગ 0 થાય અથવા વેગ અચળ થાય વેગ કેવો થાય અચળ પ્રવેગ નથી ઉત્પન્ન થતો એનો બે અર્થ થાય આ તો વેગ નથી અથવા તો વેગ અચળ છે હા અને વેગ દિશા બદલતો નથી આપણે આવું પણ કહી શકીએ પણ દિશા સાથે કે લેવા દેવા નથી આ તો મૂલ્યની વાત કરીએ છીએ આપણે તો કાં તો વેગ 0 હોય તો બધા સ્થિર હોય તો વેગ અચળ હોય તો અચળ વ્યક્તિગત થાય પણ ઘણીવાર શું થાય કે f = 0 હોય બાહ્ય બળ લાગતું હોય છતાં પ્રવેગ 0 છતાં પ્રવેગ 0 હોય અને આવી પરિસ્થિતિમાં પદાર્થનો વેગ v = 0 મળતો હોય પદાર્થનો વેગ 0 મળતો હોય તો કહી શકાય કે પદાર્થ પર ઘર્ષણ બળ લાગે છે અને જે પદાર્થની અપેક્ષિત ગતિ ને અવરોધે છે પદાર્થની અપેક્ષિત ગતિ ને અવરોધે છે અને આ સમયે લાગતા બળને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ યાદ રાખજો સ્થિત ઘર્ષણ બળ આ સંકેત કેપિટલ = 0 બાહ્ય બળ લાગતું હોય એટલે કે ફ્લુઇડની ગતિનો પેલો નિયમ f 0 તો a 0 તો v = 0 તો પદાર્થ સ્થિર હોય તો v અચળ હોય તો પદાર્થ અચળ વિધિ ગતિ કરે પણ આપણે તો બળ લાગે છે છતાં પ્રવેગ શૂન્ય છે અથવા વેગ શૂન્ય છે જો વેગ જ શૂન્ય હોય તો પદાર્થ પર ઘર્ષણ બળ લાગે છે એવું કહી શકાય અને પદાર્થની અપેક્ષિત ગતિ અવરોધાય છે આ બળને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ તો મગજમાં કોન્સેપ્ટ અગત્યનો છે કોઈ સ્થિત ઘર્ષણ બળ ક્યારે લાગે તો કે જ્યારે પદાર્થ પર બાહ્ય બળ લાગતું હોય અને પદાર્થ અપેક્ષિત ગતિ ના કરતો હોય ધારો કે એનું બળ લગાડ્યું છે પદાર્થ આની સામે સ્વાભાવિક ખસવું જોઈએ પણ નથી ખસતો તો કે સામે તમે જે બળ મૂલ્ય લગાડો છો એટલા જ બળના મૂલ્ય જેટલું ઘર્ષણ બળ તમારી સામે લાગે છે એ યાદ રાખજો તો આપણે ચર્ચા કરવાની શરૂઆત કરીએ સ્થિત ઘર્ષણ બળ સરસ મજાનો ટોપિક છે સ્થિત ઘર્ષણ બળ તૈયાર રહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ તેને અંગ્રેજીમાં કહેવાય છે સ્ટેટિક ફ્રિક્શન અંગ્રેજી સરસ નામ સ્ટેટિક સ્થિત સ્થિત સ્થિતિ બદલવાના આવે છે યાદ રાખજો તો અહીંયા આગળ સમજી લઈએ આ છે સંપર્ક સપાટી આપણી તો આ છે આપણી સંપર્ક સપાટી સંપર્ક સપાટી અહીંયા નથી એ સંપર્ક સપાટી ઉપર તરફ લાગતું બળ એટલે લંબ તંત્રી ક્યાં બળ એમ નીચે તરફ લાગતું વજન બદલી સિમ્બલ ટુ એમ જી વજન બળ માટે આ બંને સંતુલિત પરિસ્થિતિમાં છે જે બંને બળ એક બિંદુગામી બળો છે અને આ એક બિંદુગામી બળો હોવાને કારણે અહીંયા એમ ને એમ જી સંતુલિત રહે છે એટલે પદાર્થ ના તો ઉપર તરફ જાય છે ના તો નીચે તરફ જાય છે ટી બળ પર સ્થિર બેસી રહ્યું છે યાદ રાખજો જો આવું ના થતું હોત એન ઘટતું હોત તો શું થાત જાદુ થાત ટેબલ પરથી બ્લોક ધીરે 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 ઊંચો થાત ક્લિયર છે યાદ રાખજો ઘણી વાર આપણે જોઈએ છીએ કાગળ મૂકેલો હોય પાછળ આ ટેબલ મૂકેલો છે પંખો ચાલુ થયો પંખો જેવો ચાલુ થયો એટલે પંખાની હવાને કારણે એ ઉપર તરફ વધવા લાગ્યો કેમ તો કે એના લંબળમાં વધારો થયો લંબળમાં એન પ્લસ થઈ છે એન તો હતું જ પાછો આ પંખાએ બળ આપ્યું અને નીચે તરફ ધક્કો વાગ્યો એટલે વજન બળ ઘટવા લાગ્યું અને પદાર્થ હવામાં તરવા લાગ્યો અહીંયાથી ધારો કે મારું બાહ્ય બળ F લગાડ્યું છે આ મારું બાહ્ય બળ લાગે છે એટલે શરત લખેલી છે કે બાહ્ય બળ લાગે છે છતાં પદાર્થ આ દિશામાં ખસતો નથી આ કહેવાય એની અપેક્ષિત ગતિ થતી નથી અપેક્ષિત ગતિ થતી નથી તો કહી શકાય કે ભાઈ આપણા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સંપર્ક સપાટીની સમાંતર કંઈક બળ લાગે છે આપેલા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં સંપર્ક સપાટીની સમાંતર કંઈક બળ લાગે છે કે જે બળ પદાર્થના બાહ્ય બળને સંતોલે છે પદાર્થના બાહ્ય બળને સંતોલે છે યાદ રાખજો બેલેન્સ કન્ડિશન અહીંથી બાહ્ય બળ લાગતું હોય તો અહીંયા વિરુદ્ધ દિશામાં અહીંયા મારું ફ્રિક્શન F લાગે છે જેમ જેમ F વધતું જાય તેમ જેમ જ્યાં સુધી આ F નું મહત્તમ મૂલ્ય આવી ના જાય ત્યાં સુધી આ પદાર્થ પોતાની પરિસ્થિતિને
પણ જ્યારે એટલે એક સમય એવો આવે કે બળ લગાડતા જઈએ બળ લગાડતા જઈએ 1 ન્યૂટન 2 ન્યૂટન 3 ન્યૂટન 4 ન્યૂટન 4.2 લગાડી કે 4.1 ન્યૂટન બળ લાગે એટલે પદાર્થ જરા કાઠીથી આટલો ખસી એટલે પદાર્થે ખસવાની શરૂઆત કરી દીધી તો એ જે સમયે અહીંયા પદાર્થ ખસવાની પરિસ્થિતિમાં આવી જાય પણ ખસવાની શરૂઆત કરવાની અણી પર આવી જાય ત્યારે જે ઘર્ષણ બળ મળે છે એને કહે છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ ધ્યાન રાખજો તો પદાર્થ અને ટેબલની સંપર્ક સપાટીની સમાંતર બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં અપેક્ષિત ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે શું કહે છે સ્થિત ઘર્ષણ બળ કહે છે કે શું કરે છે આટલે બાહ્ય બળનો વિરોધ કરે છે સંપર્ક સપાટીને સમાંતર લાગે છે સંપર્ક સપાટીને સમાંતર લાગે છે તે શું કરે છે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરે છે તો આવા બળને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ બધા કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ તો લખતા જઈએ કઈ આગળ સંપર્ક સપાટીને સમાંતર બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં અને પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરતા બળને ઘર્ષણને સ્થિત ઘર્ષણ બળ કહે છે આ ફિક્સ વસ્તુ યાદ રાખવાની છે કે સંપર્ક સપાટીને સમાંતર બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં અને પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરતા ઘર્ષણને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ ધ્યાન રાખજો હવે જેમ જેમ આ એફ વધતું જાય આ એફ છે તો આ સ્મોલ એફ છે યાદ રાખજો જેમ જેમ એફ વધતું જાય તેમ તેમ સ્મોલ એફ વધતું જાય જેમ જેમ એફ વધતું જાય તેમ તેમ સ્મોલ એફ વધતું જાય અને જેમ જેમ એફ વધારીએ તો એક ત્યાં સુધી પદાર્થ શું થાય અમુક હદ સુધી પદાર્થ સ્થિર રહેશે અમુક હદ સુધી પદાર્થ કેવો રહેશે સ્થિર રહેશે એ ધ્યાન રાખજો એટલે કે અમુક હદથી ઉપર પદાર્થ કેવો થઈ જાય છે સ્થિર રહેશે એ ધ્યાન રાખજો જેમ જેમ બાહ્ય બળ એફ વધતું જાય તેમ તેમ સ્મોલ એફ સ્થિત ઘર્ષણ બળ એફ પણ વધતું જાય છે યાદ રાખજો હવે આની હદ આવે એક નિશ્ચિત પદ આવી ગયું કે એ હદ પછી પદાર્થ શું કરે છે તો કે સ્થિત ઘર્ષણ બળ અમુક હદ સુધી વધતું જાય છે સ્થિત ઘર્ષણ બળ આપણે લખીએ છીએ અમુક હદ સુધી વધતું જાય છે આપણે અહીંયા સેન્ટેન્સ આપણે લખીએ અમુક હદ સુધી અહીંયા સ્થિત ઘર્ષણ બળ વધતું જાય છે એક હદ આવી ગઈ એક પોઈન્ટ આવી ગયું અહીં ધ્યાન રાખજો હવે જ્યારે જો પદાર્થનું બળ લગાડીએ અહીંયા અપેક્ષિત ગતિનો વિરોધ થઈ ગયો વધતું જાય છે અને અપેક્ષિત ગતિ અવરોધાય છે અટકે છે હવે શું થશે કે અમુક બળ ધ્યાન રાખજો અપેક્ષિત ગતિનો વિરોધ થાય છે અને અપેક્ષિત ગતિ એટલે ઘર્ષણ બળની ગેરહાજરીમાં અભિતર્ય શું ઘર્ષણ બળની ગેરહાજરી વધારે જે પદાર્થ આની સામે જવાનો ત્યારે આપણે અપેક્ષિત ગતિ કહીએ છીએ એને સમજવાની જરૂર નથી હવે પદાર્થ પર લાગતા બાહ્ય બળનું મૂલ્ય યાદ રાખજો વધતું જાય એટલે કે આ જે બળ છે એ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે યાદ રાખજો કેવું છે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ સ્થિત ઘર્ષણ બળ સ્થિત ઘર્ષણ બળ સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે એટલે કે એ પોતાની જાતે જેમ જેમ બાહ્ય બળ લાગે છે એમ પોતાની જાતે પોતાના મૂલ્યમાં વધારો કે ઘટાડો બાહ્ય બળ વધારે લાગતું હોય એની સામે વધારે બળ લગાડશે ઓછું લાગતું હોય તો ઓછું ઘર્ષણ બળ લગાડશે કહે છે હવે અહીંયા આગળ આવે છે સેલ્ફ એડજસ્ટિંગ ફોર્સ છે હવે લઈએ છીએ
હવે જ્યારે બાહ્ય બળનું મૂલ્ય એટલું વધે કે એની હદ પૂરી થઈ જાય અને પદાર્થ ખસવાની શરૂઆત કરી એ ધ્યાન રાખજો ખસવાની શરૂઆત કરવાની અણી પર આવી જાય અથવા તો ખસવાની શરૂઆત કરી દે એટલે છે તો એ કર જ્યારે બાહ્ય બળનું મૂલ્ય એટલું વધે કે જેથી પદાર્થ ખસવાની શરૂઆત કરી દે ખસવાની શરૂઆત કરી દે તે સમયે ક્યારે એટલે જ્યારે પદાર્થ ખસવાની શરૂઆત કરે તે સમયે પદાર્થ પર લાગતા ઘર્ષણ બળને મહત્તમ સ્થિત ઘર્ષણ બળ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એટલે કહીએ છીએ Fs મેક્સિમમ અહીંયા લખો અહીંયાની સંજ્ઞા જે છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ તમે અહીંયા લખો લખી શકો એની સંજ્ઞા છે Fs S for static Fs એનો મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ કહે છે ત્યાર પછી અહીંયા લખો બાહ્ય બળનું મૂલ્ય મેક્સિમમ છે આ સમય અહીં ધ્યાન રાખજો આ વસ્તુ યાદ રાખવાની છે જેને આપણે કહીએ છીએ Fs મેક્સિમમ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ આ જે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ છે એનું મૂલ્ય આપેલી સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય યાદ રાખજો મહત્તમ સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી યાદ રાખજો આપેલા પદાર્થે આ સંપર્ક સપાટીનું કેટલું ક્ષેત્રફળ એ રોકી રાખ્યું છે નાનું રોક્યું છે વધારે રોક્યું છે કે બહુ જ વધારે રોક્યું છે એના પર કોઈ આધાર છે નહીં પણ અહીંયા Fs મેક્સિમમ નો આધાર લંબ પ્રતિક્રિયા બળ એમ પર છે લંબ પ્રતિક્રિયા બળ આધાર લંબ પ્રતિક્રિયા બળ કેપિટલ એમ પર હોય છે એ એટલે બે ઘટક છે એક આ ઘટક છે આ ઘટક સાથે પ્રતિક્રિયા બળ છે તો લંબ પ્રતિક્રિયા બળ એવું કહેવાય છે ભાઈ Fs મેક્સિમમ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ કેપિટલ એમ Fs મેક્સિમમ is directly proportional to capital N એટલે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ એ લંબ પ્રતિક્રિયા બળ N ના સમપ્રમાણમાં હોય છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ Fs મેક્સિમમ એ લંબ પ્રતિક્રિયા બળ N ના સમપ્રમાણમાં હોય છે માટે લખો લખી શકાય Fs મેક્સિમમ is equal to mu s capital mu s capital US capital N again that ek ra ko bad par de India mein hai bas now yes therefore ye level le sakta hai ki jya yahan pe hi mu s is equal to sthit gharshana yani kaise apne sthit gharshana static friction coefficient yaad rakhna static ફ્રિક્શન કોએફિશિયન્ટ એટલે કે યુએસ છે સ્થિત ઘર્ષણાંક છે અને યુએસ નું મૂલ્ય આપેલા સંપર્ક સપાટીનો પ્રકાર કયા પ્રકારની સંપર્ક સપાટી છે બરાબર છે અને સંપર્ક સપાટીના દ્રવ્યની જાડ કયા પ્રકારનું દ્રવ્ય છે હવા છે સોલિડ છે લિક્વિડ છે કઈ પ્રકારની સંપર્ક સપાટી છે કે યુએસ નું મૂલ્ય સંપર્ક સપાટીની જાડ સંપર્ક સપાટીના દ્રવ્યના પ્રકાર પર આધારિત છે પ્રકાર પર આધારિત છે પછી લઈએ છીએ કે મ્યુએસ નું મૂલ્ય તાપમાન પર આધારિત છે યાદ રાખજો તાપમાન વધે તો ઘર્ષણ ઘટે
याद राखी तापमान वधे तो घर्षण घटे तापमान ले यूएस वधे तापमान वधे तो यूएस वधे तापमान घटे तो यूएस घटे क्लियर छे बरफ ध्यान राखी घटतो जाय बरफ ની સપાટી પર તમે જો ઘર્ષણ ઓછું હોય આપણે તરફ સ્લિપ થઈ જઈએ છે ઘર્ષણ કેમ ઓછું થઈ ગયું પણ તાપમાન વધી ગયું હોય તાપમાન બહુ જ હોય ધ્યાન રાખજો એ સમયે ફ્રિક્શન મેક્સિમમ થઈ જાય ક્લિયર છે તમારે યાદ રાખવાનું છે તો યુએસ નું મૂલ્ય તાપમાન પર આધારિત છે યુએસ નું મૂલ્ય તાપમાન પર આધારિત છે યુએસ એકમ રહિત અને પરિમાણ રહિત રાશિ છે યુએસ કેવું છે એકમ રહિત છે પરિમાણ રહિત છે એટલે કે યુએસ નું એકમ પણ નથી અને યુએસ નું પરિમાણ પણ નથી એટલે યુએસ ની પાસે કઈ દેશો તો કે ઘર્ષણ દળ આજે યુએસ નું જે મૂલ્ય છે યાદ રાખજો મહત્તમ સ્થિત ઘર્ષણાંક કે જે સ્થિત ઘર્ષણાંક યુએસ નું મૂલ્ય લગભગ લગભગ એવું કહેવાય છે કે 0.01 થી 1.5 0.01 થી 1.5 ની વચ્ચે હોય છે યાદ રાખજો ના ગાળામાં હોય છે ના ગાળામાં હોય છે યાદ રાખજો ક્લિયર છે તો આ વાત થઈ ગઈ તમારા યુએસ સ્થિત ઘર્ષણાંક છે સ્થિત ઘર્ષણાંક એનું મૂલ્ય લઈએ તો અહીંયા સ્થિત ઘર્ષણ ની વ્યાખ્યા લઈએ તો ભાઈ એક ઝેડ ઇમ્પ્લાઈઝ મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર પર શું આવશે કે મ્યુ એસ ઇઝ ઇક્વલ ટુ એફ એસ અપોન એન fs શું છે સ્થિત ઘર્ષણાંક યાદ રાખજો મહત્તમ સ્થિત ઘર્ષણ fs કે શું લખો તો કે મહત્તમ સ્થિત ઘર્ષણ અને લંબ પ્રતિક્રિયા બળ કેપિટલ n ના ગુણોત્તરને લંબ પ્રતિક્રિયા બળ કેપિટલ n ના ગુણોત્તરને સ્થિત ઘર્ષણા મ્યુ એસ કહે છે તો મિત્રો આ થી કુલ સ્થિત ઘર્ષણ એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ સમજાવી ઘર્ષણ આ ને વિગતવાર સમજાવો એના પછી જે છે એ છે આપણું ગતિક ઘર્ષણ યાદ રાખજો મિત્રો હવે આપણે ગતિક ઘર્ષણની સમજૂતી મેળવી સ્થિત ઘર્ષણ બળ અને સ્થિત ઘર્ષણાંક આપણે અહીંયા પૂરું કર્યું છે હવે લઈએ છીએ ગતિક ઘર્ષણ કાઇનેમેટિક ફ્રિક્શન યાદ રાખજો અંગ્રેજીમાં કહેવાય છે કાઇનેમેટિક ફ્રિક્શન એના માટે શબ્દ છે કે યાદ રાખજો શબ્દ કે એટલે કાઇનેમેટિક ફ્રિક્શન એના માટે છે એફ કે યાદ રાખજો તો પહેલા આપણે જોયું કે પદાર્થ અહીંયા આગળ એમ ધનનો પદાર્થ છે એના ઉપર તરફ લંબ બળ લાગે છે નીચે તરફ વજન બળ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એમ જી લાગે છે અહીંયા તમારું બાહ્ય બળ એફ છે એફ એક્સટર્નલ અને આ આપણું ઘર્ષણ બળ એફ છે તો જ્યાંથી પદાર્થ ખસતું ના હોય ત્યાં સુધી અહીંયા આગળ પદાર્થ પર ઘર્ષણ બળ એફ એસ લાગ્યા કરે છે પણ એકવાર ખસવાનું શરૂ કરી દીધું ત્યારે આપણને ધારને ખસવાની અણી પર આવી ગયું ત્યારે પડી ગયું એફ એસ મેક્સિમમ એ ધ્યાન રાખવું એટલે ખસવાની અણી પર આવી જાય ત્યારે અહીંયા લાગે છે એફએસ મેક્સિમમ હવે એફએસ મેક્સિમમ એ હદ પર પૂરી થઈ ગઈ એટલે પદાર્થ શું કરે છે કે પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે ક્યારે તો કે જ્યારે વિદ્યાર્થીઓ એક શરત આપણે પણ થઈ ગઈ કે જ્યાં સુધી એફએસ મેક્સિમમ લેસ ધેન ઇક્વલ ટુ યુએસ ઇન્ટુ એન હોય લેસ ધેન ઇક્વલ ટુ હોય ત્યાં સુધી પદાર્થ સ્થિર રહે છે પદાર્થ કેવો રહે છે સ્થિર રહે છે એ ધ્યાન રાખજો પણ અહીંયા જો યુએસ ઇન્ટુ એનનું મૂલ્ય વધી ગયું અહીંયા એફએસ મેક્સિમમ લેસ ધેન ઇક્વલ ટુ યુએસ ઇન્ટુ એન હોય ત્યાં સુધી પદાર્થ ખસતો નથી એટલે કે પદાર્થ સ્થિર રહે છે પદાર્થ ખસતો નથી પરંતુ એક સમય એવો આવ્યો કે બાહ્ય બળના કારણે પદાર્થ ખસવાનું શરૂ કરી દીધું
પદાર્થ કસવાનું શરૂ કરી દે એટલે આપણે શરત મળી ગઈ એટલે આટલું ઇક્વલાઇઝ થયું અને ઇક્વલાઇઝ થાય એટલે તો થોડું વધે એટલે તરત પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે પદાર્થ કસવાનું શરૂ કરી દે છે પણ શરૂ કરે ત્યારે પણ એની સંપર્ક સપાટીના સંપર્કમાં તો પદાર્થ છે યાદ રાખજો પદાર્થ કસવાનું શરૂ કરે તેના સંપર્ક સપાટીનો અહીંયા સંપર્ક સપાટી તો પદાર્થના સંપર્કમાં છે 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 તો પદાર્થ ગતિ કરે છે ત્યારે પણ પદાર્થની સપાટી એ સંપર્ક સપાટીના સંપર્કમાં છે માટે એના પર ઘર્ષણ તો લાગશે અને આ સમયે એના પર લાગતા આ ઘર્ષણ બળને આપણે કહીએ છીએ સ્થિત ઘર્ષણ બળ પદાર્થ આ દિશામાં ખસે છે ત્યાર છે તો પદાર્થ ગતિ કરવાનું શરૂ કરે ત્યારે પણ પદાર્થની સપાટી સંપર્ક સપાટીના સંપર્કમાં તો હોય છે અહીંયા કરે પણ પેલી સો ટકા સંપર્કમાં રહેતી અહીંયા ખસી ગઈ એ ધ્યાન રાખે તો અહીંયા આગળ સંપર્ક સપાટીના સંપર્કમાં તો હોય છે માટે પદાર્થ ગતિમાં હોય ત્યારે તેના પર લાગતા ઘર્ષણને એ ધ્યાન રાખે પદાર્થ ગતિમાં હોય ત્યારે અત્યારે પદાર્થની અપેક્ષિત ગતિ યાદ રાખજો અપેક્ષિત એટલે પહેલા શું હતું આ દિશામાં ખસવાની વાત હતી હવે શું હતું કે વેગને વધારવાની વાત છે તો પહેલા વેગ વધુ પછી વધુ એટલે કે ધારો કે આપણે ઘણીવાર એક્સેલરેટર પર પગ મૂકીએ કે સ્પીડ દબાવીએ છીએ ત્યારે દર ધીરે દબાવે 10 પણ પેલું ઘર્ષણના કારણે 10 ના જાય 8 પર જ જાય 2 ઘટી પછી ધારો આપણે 20 પર લઈ જઈએ તો 20 ના જાય 15 પર જ જાય 5 ઘટી અહીં ધ્યાન રાખજો બરાબર સર 18 થઈ ગયું 20 થઈ ગયા 18 થઈ ગયું પેલો જ્યારે 10 આપીએ ત્યારે 5-6 ની આસપાસ સ્પીડ આવે તો પેલું ઘર્ષણ એટલું સામે માઇનસ થાય છે એટલે પદાર્થ ગતિમાં હોય ત્યારે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને આપણે શું કહીએ છીએ ગતિક ઘર્ષણ બળ FK કહે છે અહીંયા વ્યાખ્યા થઈ ગઈ પદાર્થ ગતિમાં સ્વરૂપે પદાર્થની સંપર્ક સપાટી સંપર્કને સંપર્ક હોય છે પણ પદાર્થની ગતિમાં હોય ત્યારે પદાર્થ ગતિમાં હોય ત્યારે પદાર્થની અપેક્ષિત ગતિનો વિરોધ કરતા ઘર્ષણ બળને આપણે ગતિક ઘર્ષણ બળ FK કહીએ છીએ ગતિક ઘર્ષણ બળ FK કહે છે એ ધ્યાન રાખજો તો આપણે આ વાત છે કે ગતિક ઘર્ષણ બળ હવે ગતિક ઘર્ષણ બળ છે એના નિયમો લઈએ તો જે ગતિક ઘર્ષણ છે એ ગતિક ઘર્ષણ એ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર આધારિત નથી કેનોટ ડિપેન્ડ અપાઉટ એ ડિપેન્ડ નથી કરતું પણ આગળ સંપર્ક સપાટીના ક્ષેત્રફળ પર એકલા ક્ષેત્રફળ ટાયર નાનું છે કે ટાયર મોટું છે એ ટાયર કેટલી જગ્યા રોકી છે સંપર્ક સપાટી તમારી કેટલી છે આખી વધારે છે કે ઓછી છે એના ક્ષેત્રફળ પર તમારું ગતિક ઘર્ષણ બળ આધારિત નથી પરંતુ એવું કહેવાય છે કે અહીંયા આગળ સંપર્ક સપાટીના વેગ પર આધારિત નથી યાદ રાખજો નંબર 2 FK નું મૂલ્ય પદાર્થના વેગ પર પણ આધારિત નથી તો કેટલા વેગથી જાઓ છો એના સાથે પણ ઘર્ષણને કોઈ લેવા દેવા છે યાદ રાખજો તમે 80 પર જાઓ છો કે 90 પર જાઓ છો ત્યારે ઘર્ષણને એને કોઈ લેવા દેવા છે નહીં પરંતુ ગતિક ઘર્ષણ લંબબળના સમપ્રમાણમાં હોય છે ગતિક ઘર્ષણ FK લંબબળ કેપિટલ N ના સમપ્રમાણમાં હોય છે માટે FK ચલે છે કેપિટલ N માટે FK ઇઝ ઇક્વલ ટુ μK કેપિટલ N જ્યાં μK ઇઝ ઇક્વલ ટુ જ્યાં μ ઇન્ટુ કે ઇઝ ઇક્વલ ટુ જ્યાં μK ઇઝ ઇક્વલ ટુ ગતિક ઘર્ષણા
गति घर्षण क्लियर छे तो यहां से काइनेमेटिक फ्रिक्शन कोएफिशिएंट काइनेमेटिक फ्रिक्शन कोएफिशिएंट पासो म्यूके नु जो मूल्य छे ए म्यूके नु मूल्य केतलो पर आधारित छे अहीं कहते जो म्यूके नु मूल्य जे छे ए मूल्य संपर्क सपाटी ना क्षेत्रफळ पर सज संपर्क सपाटी ना प्रकार पर संपर्क सपाटी कया प्रकार नी छे खरबली छे लीसी छे कया प्रकार नी छे सपाटी पर द्रव्य की जात पर आधार राखे छे यहां ध्यान रखो म्यूके नु मूल्य संपर्क सपाटी ना प्रकार अने द्रव्य नी जात पर आधारित छे संपर्क सपाटी ना प्रकार अने द्रव्य नी जात पर ए आधार राखे छे ध्यान रखो क्लियर छे ત્યારે રેડિયસ પર લેતા હોઈએ તો કે μ k શું આવશે તો કે fk / n μ k fk / n સ્થિત સોરી ગતિ ઘર્ષણાંક fk અહીં ધ્યાન રાખજો ગતિ ઘર્ષણાંકની વ્યાખ્યા આપી તો કે ગતિ ઘર્ષણ બળ ગતિ ઘર્ષણ બળ fk અને લંબ બળ કેપિટલ n ના ગુણોત્તરને આપણે કહીએ છીએ ગતિક ઘર્ષણાંક ગતિક ઘર્ષણાંક એ ધ્યાન રાખજો ગતિક ઘર્ષણાંક મ્યુ કે કહે છે આપણે મ્યુ કે કહે છે મ્યુ કે પણ એકમ રહિત પરિમાણ રહિત છે શું છે તે એકમ રહિત અને પરિમાણ રહિત આ જે મૂલ્ય છે એ એકમ રહિત છે એ પરિમાણ રહિત છે એસ આયા હવે યાદ રાખો કે ઘર્ષણ સ્થિત ઘર્ષણ હતું એટલે મહત્તમ સ્થિત ઘર્ષણ કે સ્થિત ઘર્ષણ હતું ત્યારે સપાટી પૂરેપૂરી એના સંપર્કમાં જ હતું હવે થોડા સમય પછી સંપર્ક સપાટી બદલાઈ જાય થોડા સમય સંપર્ક સપાટી બદલાઈ જાય છે માટે અહીં આગળ સ્થિત ઘર્ષણ બળ વધારે છે અને મહત્તમ અહીં આગળ તમારો એફએસ એ વધારે હોય છે એટલે કેવું હોય તો કહી શકાય કે ભાઈ fs ઇઝ ગ્રેટર ધેન fk હોવાથી μf ઇઝ ગ્રેટર ધેન μk હો યાદ રાખી શરત fs ઇઝ ગ્રેટર ધેન fk હોવાથી μs ઇઝ ગ્રેટર ધેન μk હોય છે અહીં ધ્યાન રાખજો બરાબર હવે બીજા નિયમ પ્રમાણે લખતા હોઈએ ત્યારે ઘર્ષણ બળ ન્યૂટનની ગતિનો બીજો નિયમ લગાડી આવીએ તો અહીંયા પદાર્થ ગતિમાં છે આ દિશાની અંદર m ઘનનો પદાર્થ v જેટલા વેગથી આ દિશામાં ગતિ કરી રહ્યો છે અહીંયા એનો બાહ્ય બળ f લાગે છે તો આ થઈ ગયું એનું ઘર્ષણ બળ f માટે પદાર્થનો ઉદ્ભવતો પ્રવેગ કેટલો હોય તો કે બીજા નિયમ મુજબ ન્યૂટન ગતિના બીજા નિયમ મુજબ ગતિના બીજા નિયમ મુજબ આપણે લઈએ છીએ f = ma f = ma અહીંયા જે ફોર્સ લાગે છે એ આવશે f - f = ma f - f = ma અહીં ધ્યાન રાખજો તો અહીં આગળ અહીંયા લઈશું તો કે f - f = ma થશે ધેટ ઇમ્પ્લાઇઝ પ્રવેગ a = f - f / m યાદ રાખજો આખા બધી વખત તમને પૂછે કે તમારે શોધવાનું છે પદાર્થ જ્યારે ગતિમાં હોય ત્યારે અને તેના પર ઘર્ષણ f લાગતું હોય તો તમે અહીંયા f k લખી શકો છો એટલે કે તમે જ્યારે જ્યારે સ્થિત ઘર્ષણ લખતા હોય પણ અહીંયા ગતિમાં લખતા હોય તે f - fk / m f - fk / m થાય છે અને જ્યારે f = fk થઈ જાય f = સામે ઘર્ષણ લાગતું જ ના હોય તો કે જ્યારે f = fk થઈ જાય fk થાય ત્યારે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે પદાર્થ અચળ પ્રવેગથી ગતિ કરે છે એટલે લખજો ત્યારે તેનો પ્રવેગ અચળ થઈ જાય છે પદાર્થ પ્રવેગ રહિત ગતિ કરે છે એ ધ્યાન રાખજો ત્યારે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે અથવા કંઈક પદાર્થને કોઈ ધક્કો મારીને છોડી દે એટલું જોરથી ધક્કો મારે પદાર્થ ગતિ કરવા લાગે તો અહીંયા પદાર્થ પર ગતિ કરતો હોય અને પદાર્થ પર લાગતું બળ લગાડવાનું બંધ કરી દઈએ કે જો બાહ્ય બળ લાગતું શૂન્ય થાય જો બાહ્ય બળ શૂન્ય થઈ જાય
તાકર લખીએ છે આપણે મરાસ્તો નોંધતા તમારી સહાય એક વસ્તુ આ બીજી વસ્તુ યાદ રાખજો આ બીજી વસ્તુ જ્યારે f 0 થાય ત્યારે ત્યારે શું થશે તો મને જે a મળે છે a fk / n થાય fk / n થાય યાદ રાખજો આ એક પોઈન્ટ અગત્યનો છે પહેલી પરિસ્થિતિમાં શું જોયું આપણે તો ભાઈ f fk / n એટલે પદાર્થનો પ્રવેગ છે એની સામે ઘર્ષણ લાગે છે એટલે પદાર્થની ગતિ કેવી છે ધીમી છે કેવી છે ધીમી છે પણ હવે શું થાય છે કે a fk / n થાય છે ઘર્ષણ લાગે છે બાહ્ય બળ 0 થઈ જાય f 0 હોય બાહ્ય બળ શૂન્ય થઈ ગયું આવી પરિસ્થિતિમાં પદાર્થ અમુક અંતર કાપીને અટકી જાય છે એટલે કે પદાર્થ અમુક અંતર કાપીને અટકી જાય છે એટલે એનો વેગ શૂન્ય બને છે આ બંને પરિસ્થિતિ તમારે તમારા કોમ્પિટિટિવ એક્ઝામ માટે ખાસ યાદ રાખવાની છે પરિસ્થિતિ નંબર 1 જો f fk થઈ જાય તો અને જો f 0 થઈ જાય તો ઘણીવાર એવું થાય કે ભાઈ fk 0 થઈ ગયું તો શું fk 0 થઈ ગયું તો કે a f અને બધા પર રાખવું પડે કે f શું થઈ ગયું મહત્તમ માટે વેગ પ્રવેગમાં સતત વધારો થતો જાય એટલે પ્રવેગ વધતો જાય અને વેગ મહત્તમ થતો જાય આવી પરિસ્થિતિમાં બે વસ્તુ થાય કાં તો પદાર્થ અસ્થિર થઈ જાય પદાર્થ અથડાઈ જાય અથવા તો પદાર્થના વેગને અનિયમિત કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ જાય તો આ પરિસ્થિતિ છે એ પૃથ્વી પર શક્ય નથી કેમ તો કે અહીંયા ઘર્ષણ પણ fk લાગે તો આ fk તમારા માટે અગત્યનું ફેક્ટર છે અહીંયા પ્રવેગ લિમિટેડ છે પ્રવેગ અચળ પ્રવેગથી ગતિ કર્યા કરે છે f fk થાય તો જો f હાજર ના હોય તો પદાર્થનો વેગ શૂન્ય થઈ જાય અને અહીંયા આગળ a f પર એમ થાય તો અહીંયા આગળ વેગ મહત્તમ થતો જાય અને આ પરિસ્થિતિ ઘર્ષણ બળ વગર શક્ય નથી તો મિત્રો આ વાત હતી તમારા ગતિ ઘર્ષણ બળની હવે આપણે વાત કરીશું તમારા રોલિંગ ઘર્ષણ નંબર 3 રોલિંગ ઘર્ષણ બીજો તો ત્રીજો તો આપણે લઈએ છીએ રોલિંગ ઘર્ષણ યાદ રાખજો લોટણ રોલિંગ ઘર્ષણ તો એક કોન્સેપ્ટ છે સરક્યા વિના ગબડતા પદાર્થ જે સરકતા નથી યાદ રાખજો સરકવું એટલે ધારો કે મારો હાથ છે એ આમ આવ્યો કે આ સપાટી પર મારો હાથ સરકે છે એટલે જ્યારે સરકતો હોય ત્યારે એના પર લાગતું ઘર્ષણ પણ એ ગતિક ઘર્ષણ કયું હોય ગતિક ઘર્ષણ પરંતુ ધારો કે એક સપાટી મેં ઢાળી દેલો છે અને એના પર લાકડાનો બ્લોક મૂકી દઉં યાદ રાખજો મેં આગળ થીટા ધાર થઈ જાય લાકડાનો બ્લોક મૂકી દઉં તો આ લાકડાનો બ્લોક આ બ્લોક સાથે શું છે સરકે છે ગબડતો નથી અહીંયા આગળ પણ આ જ જગ્યાએ હું એક કામ કરું અહીંયા આગળ જ્યારે સરકતો હોય ત્યારે શું લાગશે ગતિક ઘર્ષણ લાગશે ધારો કે અહીંયા થીટા ધાર છે અને મેં અહીંયા એક ગોળાકાર પદાર્થ અથવા કોઈ નળાકાર પદાર્થને અહીંથી છૂટો મૂકી દો તો આ સરકતો નથી આ શું છે સરક્યા વિના ગબડે છે અને જ્યારે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે પદાર્થ પર જે ઘર્ષણ બળ લાગે છે એ ઘર્ષણ બળને આપણે કહીએ છીએ રોલિંગ ઘર્ષણ બળ એ ધ્યાન રાખજો કોઈ વલય હોય કોઈ રિંગ હોય એ ધ્યાન રાખજો કોઈ નળાકાર હોય આવું જ્યારે કોઈ સમસ્થિત સમતલ સપાટી સાથે થીટા કોણ ધરાવતા ખૂણે પદાર્થની ગતિ કરવામાં આવે ત્યારે આપેલો પદાર્થ સરક્યા વિના ગબડે છે તો કે જ્યારે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે પદાર્થ પર લાગતા ઘર્ષણને આપણે કહીએ છીએ રોલિંગ ઘર્ષણ બળ સેન્ટેન્સને બરાબર મગજમાં ઉતારજો જ્યારે પદાર્થ સરક્યા વિના ગબડતો હોય ત્યારે પદાર્થ પર લાગતા ઘર્ષણ બળને રોલિંગ ઘર્ષણ બળ કહે છે હા ગુજરાતીમાં એ કહે છે લોટણ સાથે આ શું લોટણ લોટણ
હસી હસીને લોટ પોટ થઈ ગયો, લોટ પોટ એટલે ગોળ 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 થઈ જાય અને પછી પોતાની પરિસ્થિતિ સતત બદલા કરે. પણ ઘણી વાર બહુ ખુશ થઈ જઈએ ત્યારે એ ગોળ ગોળ થઈને આઘા પાછા થઈ જાય છે, હસી હસીને આમ કરીએ છીએ ને આમ કરીએ છીએ. તો અહીંયા એ વાત પણ જવા દઈએ, લોટણ એટલે શું? ગોટવું, યાદ રાખજો ચક્ર અહીંયા તો લોટણ છે. તો કે આ પરિસ્થિતિમાં પદાર્થ પર લાગતું ઘર્ષણ એટલે રિંગ હોય, કોઈ વલય હોય, રિંગ અથવા વલય હોય, યાદ રાખજો. પદાર્થ આવો ગોળાકાર સપાટીનો હોય, પદાર્થ નળાકાર સપાટીનો હોય, ત્યારે પદાર્થ આગળની સંપર્ક સપાટી પર સરખ્યા વિના ગબડે છે. ધારો કે તમે સંપર્ક સપાટી જે છે થીટા ખૂણે ના હોય, જ્યારે સપાટી સીધી છે, અહીંયા તમે લખોટી લેશો માર્ગ, તો તેવા જ્યારે સરકાવશો ત્યારે એ સરકે છે પણ ને ગબડે છે, યાદ રાખજો. સમક્ષની સપાટી પર સરકે છે ને ગબડે છે, આવી પરિસ્થિતિમાં એના પર પ્રતિ ઘર્ષણ જ લાગશે. પરંતુ એ સરકતો ના હોય ને ગબડતો હોય, સરક્યા વિના ગબડતો હોય, ત્યારે પદાર્થ લાગતા ઘર્ષણ બળને આપણે રોલિંગ ઘર્ષણ બળ કહીએ છીએ. રહેશે અને રોલિંગ ઘર્ષણ બળ અહીંયા પરિસ્થિતિ મોટા ભાગની પરિસ્થિતિમાં કેવું હોય? ઝીરો હોય છે, લાગતું નથી. કાં તો ગતિક ઘર્ષણ હોય કાં તો સ્થિર ઘર્ષણ હોય, ધ્યાન રાખજો. રોલિંગ ઘર્ષણ પણ એક કેસીસ, સ્પેશિયલ કેસીસમાં જ લાગે છે. આવો થીટા ખૂણે ઢાળ હોય, પદાર્થ રિંગ વલય કે નળાકાર આકારનો હોય, એવા સમયે ધ્યાન રાખજો. ખાસ કરીને રિંગ રિંગ હોય, વલય હોય, અથવા આવો ગોળાકાર વધારે પદાર્થ હોય, ત્યારે આપેલો પદાર્થ શું થાય છે? એ સરખ્યા વિના ગબડે છે. અને આવી પરિસ્થિતિમાં આ જે રૂલિંગ ઘર્ષણ છે એ લગભગ લગભગ નહીવત હોય છે. તો અહીંયા રૂલિંગ ઘર્ષણ, રૂલિંગ ઘર્ષણ ગતિક ઘર્ષણ કરતા, ગતિક ઘર્ષણ કરતા એકદમ નબળું હોય છે. લાઇટેસ્ટ જેને કહીએ રોલિંગ ફ્રિક્શન, એકદમ લાઇટેસ્ટ. કેમ? તો કે એની સંપર્ક સપાટી છે, એની પાત્ર ધરતા આખી સપાટીની ધરતા બ્લોક લેતા હોઈએ આપણે, તો આખી સપાટી એના સંપર્કમાં છે. પણ જ્યારે હું આટલા થીટા ખૂણે અહીંયા સપાટી લાવું છું, જ્યારે અહીંયા જો ટચ કરું તો માત્ર આટલી જ સપાટી, એની એકદમ નાની સપાટી. જ્યારે અહીંયા પણ લેતા હોઈએ ત્યારે તમે જો આ ગોળાકાર પદાર્થ છે, ત્યારે આખી સપાટી નહીં માત્ર આટલી જ સપાટી, આટલી જ સપાટી લગભગ લગભગ એના સંપર્કમાં છે. માટે અહીંયા સંપર્ક સપાટી સાથેનું અહીંયા જેનું સંપર્ક ક્ષેત્રફળ ઘટી જાય છે, યાદ રાખજો. એ ક્ષેત્રફળ પર આધારિત ઘર્ષણ તો છે નહીં, યાદ રાખજો. પણ અહીંયા આ જે છે એના બહુ ઓછા સંપર્કમાં આવે છે, ઓછા સંપર્કમાં આવે છે ત્યારે ઓછું ઘર્ષણ લાગે છે, ઓછું ઘર્ષણ લાગે છે. માટે અહીંયા રોલિંગ ઘર્ષણ લગભગ લગભગ કહીએ, ગતિ ઘર્ષણ કરતા લગભગ લગભગ 1000 કે 1000 ભાગનું હોય છે. તે ગતિ ઘર્ષણ કરતા, ગતિ ઘર્ષણ કરતા 100 કે 1000 ભાગનું ઓછું હોય છે. અથવા 100 ગુણ કરી દઈએ તો પણ ચાલે. ત્યારે પેલું ધારો કે 10 હોય તો 10 ભાગ્યા 100 કરી દઈએ તો કેટલું પોઈન્ટ બને છે? જો તમારું ગતિ ઘર્ષણ 100 હોય, યાદ રાખજો, આ તમારું કીધું હોય પોઈન્ટ વન હોય, ધારો કે આ 100 હોય તો આના કરતા 1000 પણ વધે, એટલે 100 કે 1000માં ભાગનું જ હોય છે, 100 કે 1000માં ભાગનું જ હોય છે. રોલિંગ ઘર્ષણ પર ગતિ ઘર્ષણ કરતા, ગતિ કરતા 100 કે 1000માં ભાગનું હોય છે, એકદમ ઓછું હોય છે. એટલે કે અહીંયા આગળ લેતા હોઈએ સૂત્રમાં મૂકીએ તો શું આવશે? તો કે એ તમારું FR એ સંપર્ક એમ ન્યુ આર ઇન્ટુ એમ ન્યુ આર જે ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ રોલિંગ ઘર્ષણાંક, રોલિંગ ઘર્ષણાંક માટે ન્યુ આર ઇઝ ઇક્વલ ટુ FR અપોન એમ કે લખો તો લખી શકાય કે ભાઈ મારું જે FK છે અને FS છે એ બધા કરતા મેક્સિમમ છે, પછી કોણ? તો કે FS અને પછી કોણ આવે? તો કે FR. સરકાર થશે એના આધારે આપણે લખી શકાય કે US is greater than UK is greater than UR is greater than UR. આ શરતો યાદ રાખજો. હવે જોઈએ, જ્યારે પદાર્થનો આકાર ગોળાકાર હોય, વલય જેવો હોય, ત્યારે એનું ઓછું, એનો ઓછો ભાગ સંપર્ક સપાટીમાં આવતો હોવાથી તેના પર લાગતું ઘર્ષણ બળ ઓછું હોય છે, ઘર્ષણ બળ ઓછું હોય છે. અને એવા પદાર્થો જે ધરપટી સરકતા હોય, પર્વતથી આવતા હોય, ત્યારે પણ એનો આકાર જો રિંગ આકારનો હોય તો એના પર લાગતું રોલિંગ ઘર્ષણ પણ ઓછું હોય છે. માટે
વાટા જે વાહનના ટાયરો છે એનો આકાર ગોળાકાર રાખો ઉતાવો છો તો વિચાર કરો ચક્રની જે શોધ થઈ એ ચક્રની શોધ માનવ માટે કેટલી હિતકારક છે એટલે બધા જ વાહનના પ્રકાર તમે જુઓ ગોળાકાર બનાવવામાં આવે છે તો અહીંયા આગળ સંપર્ક સપાટીને સમાંતર ઘટક ગતિનો વિરોધ કરે છે એ ધ્યાન રાખજો એટલે જ્યારે કન્સેપ્ટ લઈએ કે સંપર્ક સપાટી હોય ત્યારે જ્યારે પદાર્થ રુલિંગ ઘર્ષણ લગાડતું હોય ત્યારે સર્જાયેલા ઘબડતો હોય ત્યારે રુલિંગ ઘર્ષણમાં હોય ત્યારે આવી પરિસ્થિતિમાં શું થાય છે તો કે આવી પરિસ્થિતિની અંદર અહીંયા આગળ સંપર્ક સપાટીઓ સહેજ વિકૃત બને છે સંપર્ક સપાટીઓ વિકૃત બને છે ધ્યાન રાખજો જ્યારે રુલિંગ ઘર્ષણ કદાચ સર્જાયેલા ઘબડતો હોય રુલિંગ ઘર્ષણ લાગતું હોય ત્યારે સંપર્ક સપાટીઓ વિકૃત બને છે અને નિશ્ચિત ક્ષેત્રફળની સપાટીમાં જ રહે છે આપેલો પદાર્થ નિશ્ચિત ક્ષેત્રફળ પ્રમાણે ગતે છે માટે માટે ગતિનો અવરોધ કરનાર ઘર્ષણ બળ નો સમાંતર ઘટક એ ધ્યાન રાખજો એ કેવો છે સમાંતર ઘટક ઘટે છે માટે તમારો FR ઘટે છે ક્લિયર છે ગતિનો વિરોધ કરનારો ઘટક છે એ ઓછો થઈ જાય છે ગતિનો વિરોધ એટલો થતો નથી ક્લિયર છે એટલે પરિણામે સમાંતર ઘટક જે છે એ ગતિનો વિરોધ બહુ ઓછો કરે છે તો મિત્રો આ વાત થઈ ગઈ તમારી રોલિંગ ઘર્ષણની હવે આવી તમારી હોમવર્કની વાત તમારે આવતીકાલે મને ચોપડામાં લખીને પડવાના છે ઘર્ષણના લાભ ત્યારબાદ આપણે ગેરફાયદા લેતા હોય અને ઘર્ષણના કારણે યંત્રોના ભાગ ઘસાઈ જાય છે જે અનિચ્છનીય છે ત્યારબાદ લેતા હોય ઘર્ષણના કારણે ચપ્પલ જે ચપ્પલ હોય આપણા બૂટ હોય એના તળિયા ઘસાઈ જાય છે ક્લિયર છે એ બધા ત્યારબાદ ઘર્ષણને કારણે આપણા કપડાં ઘસાય છે અને પાત્રો પાતળા થતા જાય છે તો એ બધા જે છે એ ઘર્ષણના કારણે થાય છે તો આ વાત આપી આખી ઘર્ષણ તમારા આવતીકાલે ઘર્ષણના લાભ અને ગેરલાભ અને બીજો પ્રશ્ન તમારે કરવાનો છે ઘર્ષણ ઘટાડવાના ઉપાય તમારી આ બે વસ્તુ આવતીકાલે હોમવર્કમાં લખી રાખવાની છે અહીંયા આપણે ખેતી પૂરી થાય છે ઘર્ષણ અને ઘર્ષણના ઉપાયો આવતીકાલે આપણે કેન્દ્રગામી બળ એની દિશા અને ત્યારબાદ સમતલાકાર વર્ગાકાર રસ્તા પર વાહનની મહત્તમ સલામત ઝડપ માટેનું સૂત્ર તારવીશું થઈ ગયું